વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો હવે આપણે આજે એક્ટિવિટીનો પીરિયડ છે, પણ શનિવારે શું છે તમને ખ્યાલ છે બધાને? વસંત પંચમી છે. શું છે? વસંત પંચમી. તો વસંત પંચમી માટે આપણે એક સરસ મજાનું ફૂલ તૈયાર કરીશું, પીળા કલરનું. હવે તમને જોતા ખ્યાલ આવી ગયો હશે કે આ શેનું ફૂલ છે. દેખાયું બધાને? શેનું ફૂલ છે? એરવા સૂર્યમુખીનું. તો ચાલો બાળ મિત્રો, આપણે આ ફૂલ તૈયાર કરીશું. દેખાયું ને બધાને? તો એના માટે જોઈતી સામગ્રી છે એક લીલા કલરનું ચાર્ટ પેપર, એક યલો કલરનું એટલે કે પીળા કલરનું, અને એક કોફી કલરનું ટુકડો. બરાબર ને? તો ચાલો જોઈએ આપણે કે પહેલાં સૌથી પહેલાં શું કરીશું. આપણે એક ચોરસ ટુકડો લઈશું. આ ચોરસ ટુકડા આપણે કેટલા બનાવીશું? ત્રણ. કેટલા બનાવીશું? આવા ત્રણ તૈયાર કરીશું, સરખા ત્રણ તૈયાર કરીશું. બરાબર, આવા ત્રણ તૈયાર કરવાના છે. એક, બે ને ત્રણ. અને આના કરતાં સેજ નાનું, આના કરતાં સેજ નાનું એ તૈયાર કરીશું આપણે બે. જુઓ બાળમિત્રો, આના કરતાં સેજ નાનું એ આપણે બે તૈયાર કરીશું, અને આ ત્રણ તૈયાર કરીશું. મોટાના કેટલા તૈયાર કરવાના છે? ત્રણ. અને નાનાના બે. એટલે એવા પાંચ ટુકડા આપણે તૈયાર કરીશું. પહેલાં આ રીતે આપણને એને ફોલ્ડ કરવાનું છે, પછી બીજો ભાગ પણ ફોલ્ડ કરવાનો છે એનો આપણે આ પ્રમાણે, પછી ફરી એકવાર ફોલ્ડ કરવાનું છે તે આ પ્રમાણે, અને પછી આપણે એને આવી રીતે ડ્રો કરવાનું છે આમ. આમ આપણે એક આકાર આપવાનો છે ફૂલની પાંદડીનો. ફૂલની પાંદડીઓ બે અહીંયા તૈયાર કરીશું આપણે. કેટલી પાંદડીઓ તૈયાર કરીશું? બે. બરોબર, એવી જ રીતે આ નાનું કાગળને પણ આ પ્રમાણે જ આપણે વાળી લઈશું, અને એને પણ આપણે ફૂલની પાંદડીનો આકાર આપી દઈશું આમ. દેખાયું બાળમિત્રો? બંને ઉપર આપણે ફૂલની પાંદડીનો આકાર આપી દીધો છે. પછી આપણે એને કટ કરી લઈશું. આકાર વ્યવસ્થિત કટ થાય એનું ખાસ કાળજી રાખજો. કાતરનો ભાગ તમને વાગી નહીં જાય એનો પણ ખ્યાલ રાખજો બાળમિત્રો. એવું લાગે તો તમારા મોટા ભાઈની મદદ લેજો, મોટા ભાઈ બહેનની. જુઓ, આ કટ થઈ ગયું એટલે અહીંયા વચ્ચે થોડોક આપણે કટ મારવાનો છે વધારે. પછી આ ખોલવાનું અને ફરી વચ્ચે એક કટ મારવાનો. આ ખોલાઈ ગયું એટલે પાછું એક કટ મારવાનો. એવી જ રીતે જુઓ, આ થઈ ગયું રેડી આમ થઈ ગયું. એવી જ રીતે આને પણ આપણે કટ કરી લઈશું. જુઓ બાળમિત્રો, આ રીતે આપણા આ પાન તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને શું કરીશું? આ આપણે એને વાળી દઈશું, એક જ સળી લઈશું અને આપણે પાંદડીઓને વાળતા જઈશું. બરાબર ને? આમ એટલે અહીંયા આપણે પાંદડીનો આકાર વળી જાય, આપણી પાંદડી થોડીક નહીં જેવી વળેલી દેખાય. એવી રીતે આપણે બધા પાંદડીઓને તૈયાર કરી લેશું. હવે જુઓ બાળમિત્રો, બધા પાંદડીઓને મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે એક પાન તૈયાર કરીશું આ પ્રમાણે. એના માટે તમારે શું કરવાનું છે કે કાગળ લેવાનું છે. એ કાગળ પર આપણે આવી રીતે વાળી દેવાનું છે, અને એને આપણે પાંદડીનો આકાર આપવાનો છે આ રીતે, અને પછી એને કટ કરી લેવાનું છે
આ પ્રમાણે જુઓ બાળમિત્રો, આ પાંદડીનો આકાર દેખાયો તમને? હા દેખાયો ને. એને પછી આપણે વચ્ચે એક લાઈન તૈયાર કરીશું પેન્સિલના મદદથી, આમ. અને પાંદડીમાં કેવી સરસ મજાની લીટીઓ હોય એવી લીટી તૈયાર કરીશું આપણે. અને એને પણ આપણે કોઈપણ વસ્તુની મદદથી એ પાંદડીઓને પણ આપણે વળાંક આપી દઈશું. અને વચ્ચે છે એ આ રીતે જુઓ બાળમિત્રો, તૈયાર થયા પછી કંઈક આ રીતેના પાંદડા તમારા તૈયાર થશે, બરોબર ને? આવી રીતે તમારે બે પાંદડા તૈયાર કરી લેવાના છે. હવે આપણે જોઈશું આવું ફૂલ બનાવવાનું, બરોબર. આ ફૂલ કઈ રીતે તૈયાર થશે? તો એક કોફી કલરનો ટુકડો લેવાનો છે, પટ્ટી લેવાની છે, અને એને આપણે વચ્ચેથી આવી રીતે થોડાક થોડાક અંતરે થોડોક કટ આપતો જવાનો છે, આ પ્રમાણે. આ મારાથી થોડુંક કટ થઈ ગયું છે, આખું કટ નહીં થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો બાળમિત્રો. આ કટ થઈ ગયા પછી આપણે એને વાળી લઈશું, આખી પટ્ટીમાં કટ મારવાના છે, અને પછી આપણે એને વાળી દઈશું. આખી પટ્ટીમાં વળાઈ ગયા પછી એ ફૂલ તમારું કંઈક આવું દેખાશે, બરોબર ને? કટ માર્યા પછી આ ફૂલ તમારે આવું દેખાશે. એને આપણે ફેવિકોલના મદદથી જોઈન્ટ મારી દઈશું, બરોબર. ફેવિકોલ લગાવીને જોઈન્ટ મારી દઈશું એટલે આવું ફૂલ તમારું તૈયાર થઈ જશે. દેખાયું? આખી પટ્ટીમાં કટ મારવાના છે, બરોબર. આપણે હવે આગળ જોઈએ. પહેલાં ત્રણ મોટી પાંદડીઓ લેવાની છે અને એને આવી રીતે વચ્ચે ફેવિકોલ લગાવતા આ પાંદડીઓ એકબીજાની ઉપર નહીં આવે, થોડોક ત્રાસ મૂકીને એકબીજા ઉપર આપણે પાંદડીઓ ચોંટાડવાની છે, આ પ્રમાણે. એક પછી એક પાંદડી ઉપર મૂકતા જવાની છે બાળમિત્રો. પછી છેલ્લે આપણે જે આ કટિંગ કરેલું સરસ મજાનું ફૂલનું જે મૂળ ભાગ છે એ આપણે અહીંયા લગાવવાનું રહેશે, આવી રીતે. આ થઈ ગયું તમારું ફૂલ તૈયાર. હવે આપણે જે પાંદડીઓ તૈયાર કરી છે એના માટે આપણે દાંડી પણ જોઈશે. તો ચાલો આપણે દાંડી બનાવવા માટે એક આવું લંબચોરસ આકારનું લીલા કલરનું આવી લાંબી પટ્ટી લેવાની છે. એને આપણે સળીના મદદથી આવી રીતે વાળતું જવાનું છે, આમ. સળીના મદદથી આપણે આમ એને વાળતું જવાનું છે. તમારી સળી તૈયાર થઈ ગઈ છે. એને ફેવિકોલના મદદથી આપણે ફિક્સ કરીશું એટલે કે ચોંટાડી દઈશું, બરાબર ને? જુઓ, આ તમારી સળી ચોંટાડાઈ ગઈ છે, બરાબર. હવે આપણે શું કરીશું?
કે એને પહેલાં ફૂલ લગાવીશું. હવે ફૂલ લગાવવા માટે આપણે અહીંયા ટોચ પર ફેવિકોલ લગાવીશું અને આ ફૂલને અહીંયા મધ્ય ભાગમાં લગાવીશું. આવી રીતે મધ્ય ભાગમાં લગાવીશું, બરાબર. ચોટી નહીં જાય ત્યાં સુધી પકડી રાખજો બાળમિત્રો. પછી બે પાંદડા જે આપણે તૈયાર કરેલા એ લેશું અને એને સામ સામે આમ આપણે ચોંટાડી દઈશું આ પ્રમાણે, બરાબર. આવી રીતે થોડુંક ફેવિકોલ લગાવી દેવાનું છે બાળમિત્રો. એક પાંદડું આ બાજુ લગાવવાનું છે અને બીજું પાંદડું એની નીચે સેજ. આ પ્રમાણે લગાવવાનું છે. તો જુઓ બાળમિત્રો, આપણે જે બનાવેલું હતું એના જેવું જ બીજું એક ફૂલ તૈયાર થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે ખબર? વસંત પંચમીની જો ઉજવણી છે તો આપણે પીળું ફૂલ બનાવ્યું. કેમ? કારણ કે સરસ્વતી માતાને પીળો રંગ ખૂબ પ્રિય છે, હને? એ દિવસ હોય છે સરસ્વતી માતાને પૂજનનો દિવસ હોય છે, તેથી આપણે એની વંદના કરવી જોઈએ. કારણ કે જો સરસ્વતી માતા આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણે ભણવામાં પહેલો નંબર લાવી શકીએ, બરાબર ને? તો તમારે શું કરવાનું છે? આવું ફૂલ બનાવવાનું છે અને પીળા કપડાં પહેરવાના છે. જેની પાસે હોય એ પીળા કપડાં પહેરીને આને આ રીતે પકડીને તમારો ચહેરો દેખાય અને તમારા પીળા પીળા સરસ કલરના કપડાં દેખાય એવી રીતે અમને ફોટો પાડીને મોકલવાનો છે. ખ્યાલ આવ્યો બાળમિત્રો? તો ચાલો બાળમિત્રો, તમને આજની એક્ટિવિટી કેવી લાગી? સરસ લાગીને આવજો બાળમિત્રો.